नमस्कार मित्रों, अमारा चैनल में फरी एक बार तमारो हार्दिक स्वागत करीए छीए। मित्रों, कोरोना वायरसे समग्र विश्व में कहर वर्तव्यो छे। भारत में पण दिवसे दिवसे आ महामारी वधु फैलाई रही छे। एवामां आपणी सुरक्षा माटे सरकारे बे महीनाथी लॉकडाउन करेल छे। भारत में आ महामारीथी संक्रमित लोकोनी संख्या 34,000 ની આજુબાજુ પહોંચી ગઈ છે। છેલ્લા 45 દિવસોથી લોકડાઉન થયેલ છે અને હાલમાં જે જાહેરાત કરવામાં આવી રહી હતી એમાં આ લોકડાઉન 3 મહિ સુધી લંબાવવામાં આવ્યો હતો। આજે 1 તારીખ થઈ ગઈ છે, એટલે શું હવે 3 તારીખ પછી લોકડાઉન ખુલશે? ભારતમાં પહેલાની જેમ સ્થિતિ થઈ જશે કે પછી હજી લોકડાઉન વધારવામાં આવશે? અને જો વધારવામાં આવે તો કેટલા દિવસ વધારવામાં આવશે? આ બધા પ્રશ્નો ઉપર હાલની પરિસ્થિતિ જોઈ અને વિસ્તારથી વાત કરશું। માટે ખાલી 5-7 મિનિટ ટાઈમ કાઢી અને આ વિડિયોને અંત સુધી જોવા ખાસ વિનંતી। વિડિયો અધૂરો જોશો તો વાત બરોબર નહીં સમજાય, એટલા માટે વિડિયોને આખો જોવા ખાસ વિનંતી। સાથે સાથે એક લાઈક પણ આપી દેજો, તમારી એક લાઈક અમને આવા જ નવા વિડિયો બનાવવાની પ્રેરણા આપે છે। તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ। મિત્રો, ભારતમાં 22 માર્ચ 2020 ના દિવસે જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું અને એના પછી 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાડી દેવામાં આવ્યો હતો। આ પ્રથમ લોકડાઉન 21 દિવસનો હતો અને એના પછી ફરીવાર 21 દિવસનો લોકડાઉન લગાડવામાં આવ્યો। આ લોકડાઉન 3 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે। આજે 1 તારીખ થઈ ગઈ છે અને હવે કેટલી સંભાવના છે કે આ લોકડાઉન હજુ પણ અમલમાં મૂકવામાં આવશે? મિત્રો, આનો જવાબ છે કે હજી પૂરી સંભાવના છે કે લોકડાઉન 3 તારીખ પછી પણ લંબાઈ શકે છે। અને એનો કારણ એ છે કે ભારતમાં દિવસે દિવસે પરિસ્થિતિઓમાં ગંભીરતા આવી રહી છે। ભારતમાં હાલમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 34,000થી ઉપર પહોંચી ગઈ છે, જેમાંથી 1,100 જણ જેટલા લોકોના મૃત્યુ થયા છે। એટલા માટે હજી પણ પૂરી શક્યતા છે કે લોકડાઉન વધી શકે છે। એક્સપર્ટના કહ્યા અનુસાર હજી પણ લોકડાઉન 15 દિવસ સુધી લંબાવવામાં આવી શકે છે, કારણ કે હજી પણ પરિસ્થિતિ ઉપર પૂર્ણ રૂપથી નિયંત્રણ નથી આવ્યો। અને જો હજી લોકડાઉન લંબાવવામાં નહીં આવે તો આ મહામારીથી મોટા પાયે લોકો સંક્રમિત થઈ શકે છે, કારણ કે ભારતની કુલ જનસંખ્યા 135 કરોડની આજુબાજુ છે। જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આ મહામારી કહેર વર્તાવી શકે છે। સરકાર પ્રતિ દિવસ અબજો ખરબો રૂપિયાનું નુકસાન સહન કરીને આપણી સેફટીને પ્રથમ મહત્વ આપી રહી છે। આ વાત ખરેખર સરાહનીય છે। સરકાર જે જે પગલાં લઈ રહી છે એ માત્ર અને માત્ર આપણી સુરક્ષા માટે જ છે। એટલે 3 તારીખ પછી ગમે એ નિયમ આવે એ આપણે ગમે એવી સ્થિતિમાં માનવું જ જોઈએ। આ વિષયમાં જાણકાર લોકો જણાવી રહ્યા છે કે હજી પણ લોકડાઉન 15 દિવસો સુધી વધી શકે છે, પણ આ વખતે થોડા અંશે છૂટછાટો આપવામાં આવશે। આ લોકડાઉનમાં સાધન વ્યવહારથી લાગતા અમુક કામો ચાલુ થઈ શકે છે, તેમજ આઈટી કામ એટલે કે ઇલેક્ટ્રોનિક કામને પણ થોડા અંશે ચાલુ કરવામાં આવી શકે છે। આના સિવાય અમુક કંપનીઓ અમુક સેક્ટરો ફરીવાર ચાલુ થઈ શકે છે, જેનાથી કંપનીઓમાં કામ કરતા કામદારોની રોજી ન છીનવાઈ જાય। તમામ રિપોર્ટ અને હાલાત જોઈને એવું લાગી રહ્યું છે કે હજી પણ લોકડાઉન વધી શકે છે અને આ લોકડાઉન લગભગ હજી 15 દિવસ વધી શકે છે, જેમાં આપણને અમુક હદે છૂટછાટો પણ મળી શકે છે। જે વિસ્તારોમાં જે શહેરોમાં આ મહામારીનો પ્રમાણ ઓછો હશે ત્યાં ઘણી બધી છૂટછાટો મળી શકે છે, અને જે વિસ્તારમાં સંક્રમિત લોકોની સંખ્યા વધુ હશે ત્યાં ફરીવાર ચુસ્તપણે બધા કામ ધંધા બંધ રહી શકે છે। સરકાર જે પણ નિર્ણય લેશે એ માત્ર અને માત્ર આપણા હિત માટે જ હશે। આમાં કોઈ જાતની રાજનીતિ વિચારધારા ન કાઢવા તમને ખાસ વિનંતી। આ મહામારી એક વૈશ્વિક સંકટ છે અને આપણે આ સંકટ સામે લડવાવાળા સૈનિકો છીએ। આ જંગ અલગ પ્રકારની છે। આ જંગમાં આપણને ઘરે બેસી અને લડવાનું છે। જરૂરી કામ વગર ઘરથી બહાર ન નીકળવું અને આપણા ઘરો સુધી કોરોના ન પહોંચે એની કાળજી આપણને પોતાને જ લેવાની છે। આપણી સુરક્ષા માટે કરોડો પોલીસ કર્મીઓ દિવસ રાત ડ્યુટી કરી રહ્યા છે, એમની આ મહેનતને ખરેખર ધન્યવાદ આપવું જોઈએ। ડોક્ટર, પોલીસ કર્મીઓ અને આપણા આર્મીના જવાનોને આપણે ખરેખર બિરદાવવા જોઈએ। 24 કલાક આપણી સુરક્ષા આપણી સંભાળ માટે આ લોકો ખડે પગે ડ્યુટી કરી રહ્યા છે, આપણે એમના કામને ન વધારવો જોઈએ। પોતાના ઘરોમાં રહી અને એમના કામને પણ હળવો કરવો જોઈએ, માટે જો કોઈ જરૂરી કામ ન હોય ત્યાં સુધી પોતાના ઘરમાં જ રહેજો। સરકારના દરેક પગલાઓનું અનુસરણ કરજો તથા તમારા પરિવારની સંભાળ લેજો। આજુબાજુમાં જો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એની સંભાળ લેજો અને દેશમાંથી આ મહામારી ઓછી કરવા સરકારનો સાથ આપજો। આ વિડિયોનો ટોપિક છે કે શું લોકડાઉન વધી શકે છે, જેનો જવાબ છે હા, લોકડાઉન હજી પણ 15 દિવસો સુધી વધી શકે છે। અને આ લોકડાઉનમાં જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે ત્યાં અમુક હદે છૂટછાટો આપી શકાય છે। જો લોકડાઉન વધશે તો તેની નવી ગાઈડલાઈનો પણ બહાર પાડવામાં આવશે। જો આ મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। નવા વિડીયોની માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી મારા દરેક વિડીયોની માહિતી તમને મળી જાય। ધન્યવાદ, જય હિંદ।